નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નું કદમ 17 જોશું. તો જોઈએ પહેલો પ્રશ્ન. ગુજરાતમાં રેખાંકિત નકશામાંથી કચ્છ જિલ્લા શોધો અને તેમાં રંગપુરો અને કચ્છ જિલ્લા વિશે 5-6 વાક્ય લખો. તો અહીંયા જો કચ્છ છે એ તમને દર્શાવેલું છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ કચ્છ જિલ્લા વિશે લખીએ. કચ્છ જિલ્લા વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લામાં કચ્છ નાનું રણ અને મોટું રણ, બે રણ આવેલા છે. કચ્છ જિલ્લામાં ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા બંદર આવેલું છે. ભુજ એ જિલ્લા એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે. કચ્છ જિલ્લાની સરહદે પાકિસ્તાન દેશ પણ આવેલો છે. સફેદ રણ એ કચ્છ જિલ્લાની વિશેષતા છે. આગળ જોઈએ, ફકરો વાંચો. ફકરાની નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. તો અહીં કચ્છના બે રણ, નાનું મોટું રણ, આ રણની વિશેષતા છે. સી ખબર, વિશેષતાની સી ખબર છે. એમાં દેખાતી રીતે ક્યાંય પણ રણની લક્ષણો નથી. આ રીતે લખેલો છે ફકરો આખો, એ તમારે વાંચવાનો છે અને અન્ય પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. કચ્છમાં કેટલા રણ છે અને ક્યાં ક્યાં? કચ્છમાં બે રણ છે, નાનું રણ અને મોટું રણ. કચ્છના રણની સી વિશેષતા છે, કચ્છના રણમાં દેખાતી રીતે ક્યાંય પણ રણના લક્ષણો નથી. અહીં તેમની રેતી જોવા નથી મળે, અહીં રેતી પણ જોવા નથી મળતી, બરાબર છે. આખી દુનિયામાં રણથી આપણું રણ એ રીતે જુદું પડે છે. કચ્છમાં પ્રવેશ કરવા માટે કયો પુલ તૈયાર કરવામાં આવ્યો? કચ્છમાં પ્રવેશ કરવા માટે સુરજ બારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. આખી દુનિયાના રણથી કચ્છનું રણ કેવી રીતે જુદું પડે? કચ્છના રણમાં ક્યાંય રેતી જોવા મળતી નથી. આમ આખી દુનિયામાં રણથી આપણું રણ એ રીતે જુદું પડે છે. એના પછી છે, ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ભૂસ્તરીય રચનામાં શું ફેરફાર છે થયો? ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ફરતી સમુદ્રમાં તટ પરથી ઉપર આવતી થઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના, રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત થઈ ગયો, બરાબર છે. એના પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નનો જવાબ આપો. કચ્છના જોવાલાયક સ્થળોના નામ. કચ્છમાં જોવાલાયક સ્થળોમાં પુરાતન સ્થળ ધોળાવીરા, નારાયણ સરોવર, કોટેશ્વર, બરાબર, ધીણોદર ડુંગર, કાળો ડુંગર, ભુજ શહેર, ફતેશ્વર, પછી સુથરી કોઠાર જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવતું જૈન મંદિર, પછી રવેચી માતાનું રમણીય સ્થળ, પછી હાજીપીરની દરગાહ વગેરે જોવાલાયક સ્થળો છે. કચ્છની રાજધાનીનું નામ જણાવી તેની વિશેષતા જણાવો. કચ્છની રાજધાની ભુજ છે, જે ભુજિયા ડુંગર પર વસેલું છે. ત્યાં ભુજંગ નામનું મંદિર, ભુજંગનાગનું મંદિર આવેલું છે. આ તેની વિશેષતા છે. કચ્છની બહારથી આવતા લોકો માટે કચ્છ કેવો પ્રદેશ છે? અત્યાર સુધી રણ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ પ્રદેશ હમણાં સુધી બહારથી આવતા લોકો માટે એક અજાણ્યા અને સજારૂપ લાગે તેવો પ્રદેશ છે. કચ્છમાં આવેલા પુરાતત્વ સ્થળો વિશે 2-3 વાક્ય લખો. કચ્છમાં ધોળાવીરા નામનું ગામ છે. ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય પુરાવા મળ્યા છે અને ખોદકામ કરતા જમીનમાંથી સમગ્ર નગર રચનાની વિશેષતા જોવા મળી છે, જે હડપ્પીય સંસ્કૃતિની યાદ અપાવે તેવી છે. પછી કચ્છની સીમા જણાવો. કચ્છની ઉત્તર પૂર્વે રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનું આખાત, દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર તુંધવે છે. તમારી શાળામાં યોજાયેલ ગણતંત્ર દિનની ઉજવણીનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રોને લખો. તો અહીં સરનામું લખવાનું, તારીખ લખવાની છે, અહીંયા સંબોધન લખવાનું છે, બરાબર છે. પછી જોઈએ આગળ, અહીં સ્નેહાધીન લખવાનું છે, બરાબર છે, એટલે તમારું નામ લખવાનું છે. પછી આગળ જોઈએ, કાઉન્સમાં આપેલા શબ્દોને ચોરસમાંથી શોધો અને શબ્દકોષમાં ક્રમમાં ગોઠવો. તો અહીં જો કાઉન્સમાં આપેલા શબ્દ છે એને આપણે શબ્દમાં કોષ્ટકમાં રાઉન્ડ કરેલા છે, બરાબર છે. પછી તેના ઉપરથી આપણે કોષક્રમમાં ગોઠવેલા છે. તપશ્ચર્યા, ધીણોદર, પછી ધોરનાથ, ધોળાવીરા, સુરજબારી અને સંસ્કૃતિ, હાજીપીર. બસ આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. આભાર.